નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું પછી એક વાર આપણી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટું પુણ્ય કયું છે મિત્રો? આજે આપણે જાણીશું કે સૌથી મોટું પુણ્ય કયું છે અને તે કેવી રીતે મળે છે. જાણવા માટે વિડીયોના અંત સુધી બનેલા રહેજો, કારણ કે ક્યારેક અધૂરું જ્ઞાન પણ વિનાશને નોતરે છે. કહાની શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ કૃપા નિરંતર આપણા સૌ પર વરસતી રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક રાજા તેની પ્રજાનો મહાન રક્ષક હતો અને હંમેશા તેની પ્રજાના કલ્યાણ માટે કામ કરતો હતો. તેઓ એટલા મહેનતુ હતા કે તેમણે પોતાના તમામ સુખ સુવિધાઓ છોડીને પોતાનો બધો સમય લોકકલ્યાણમાં વિતાવ્યો. મોક્ષના સાધન એટલે કે ભાગવત ભજન માટે પણ તે સમય કાઢી શક્યા ન હતા. એક સવારે રાજા જંગલમાં ફરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે એક દેવને જોયો. રાજાએ દેવને નમસ્કાર કરીને નમસ્કાર કર્યા અને દેવના હાથમાં એક લાંબુ પુસ્તક જોઈને પૂછ્યું, મહારાજ, આ તમારા હાથમાં શું છે? દેવે કહ્યું, રાજા, આ અમારી ખાતાવહી છે જેમાં તમામ ભજન કલાકારોના નામ છે. રાજાએ નિરાશ અભિવ્યક્તિ સાથે કહ્યું, કૃપા કરીને તપાસ કરો કે આ પુસ્તકમાં મારું નામ ક્યાંય છે કે નહીં. દેવ મહારાજે પુસ્તકના પાનાના પાના ફેરવવા માંડ્યા પણ રાજાનું નામ ક્યાંય દેખાતું ન હતું. દેવને ચિંતાતુર જોઈને રાજા બોલ્યા, મહારાજ, ચિંતા કરશો નહીં, તમારી શોધમાં કોઈ કમી નથી. વાસ્તવમાં એ મારી કમનસીબી છે કે મને ભજન કીર્તન માટે સમય નથી મળતો અને તેથી જ મારું નામ અહીં નથી. તે દિવસે રાજાના મનમાં સ્વપ્રાધની લાગણી જન્મી, પરંતુ તેમ છતાં તેણે તેની અવગણના કરી અને ફરીથી દાનની ભાવનાથી બીજાની સેવા કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી જ્યારે રાજા ફરીથી સવારે જંગલમાં ફરવા નીકળ્યો ત્યારે તેણે એ જ દેવ મહારાજને જોયા. આ વખતે પણ તેમના હાથમાં એક પુસ્તક હતું. આ પુસ્તકના રંગ અને કદમાં ઘણો ફરક હતો અને તે પહેલા પુસ્તક કરતાં ઘણો નાનો પણ હતો. પછી રાજાએ તેને વંદન કરીને પૂછ્યું, મહારાજ, આજે તમે કઈ ખાતાભી તમારા હાથમાં પકડાવી છે? દેવે કહ્યું, રાજા, આજની ખાતાભીમાં એવા લોકોના નામ લખવામાં આવ્યા છે જેઓ ભગવાનને સૌથી વધુ પ્રિય છે. રાજાએ કહ્યું, તે લોકો કેટલા ભાગ્યશાળી હશે, ચોક્કસ તે દિવસરાત ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતા હશે. શું આ પુસ્તકમાં કોઈ મારા રાજ્યનો નાગરિક છે? દેવ મહારાજે ખાતાભી ખોલી તો શું, પહેલા પાના પર પહેલું નામ રાજાનું હતું. રાજાને આશ્ચર્ય થયું અને પૂછ્યું, મહારાજ, એમાં મારું નામ કેવી રીતે લખાયેલું છે? હું તો ક્યારેક મંદિરે જઉં છું. દેવે કહ્યું, રાજા, આમાં નવાઈની વાત શું છે? જેઓ નિઃસ્વાર્થ ભાવે વિશ્વની સેવા કરે છે, જેઓ વિશ્વના ભલા માટે પોતાનું જીવન બલિદાન આપે છે, ભગવાન પોતે એવા મહાપુરુષોની સ્તુતિ કરે છે જેઓ મોક્ષનો લોભ છોડીને ભગવાનના નબળા બાળકોની સેવા અને મદમાં યોગદાન આપે છે. હે રાજા, અફસોસ ન કરો કે તમે પૂજા કરતા નથી, લોકોની સેવા કરીને તમે ખરેખર ભગવાનની પૂજા કરો છો. દાન અને નિઃસ્વાર્થ જનસેવા કોઈ પણ પૂજા કરતા મોટી છે. વેદોનું ઉદાહરણ આપતા દેવે કહ્યું, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિશેચનમ સમાહ અવંતવાપ નાન્યતોસ્તિ વા કર્મ લિપ્યતે નરે. અર્થાત, કામ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા હોય તો કર્મના બંધનમાં જડાઈ જશો. રાજન, ભગવાન નમ્ર અને દયાળુ છે, તેમને ખુશામત ગમતી નથી પણ આચરણ ગમે છે. સાચી ભક્તિ દાન કરવાની છે. નિરાધારોને કલ્યાણ આપો. અનાથ, વિધવાઓ, ખેડૂતો અને ગરીબો આજે જુલમીઓ દ્વારા અત્યાચાર ગુજારે છે. તમે બને તેટલી મદદ કરો અને તેમની સેવા કરો અને આ જ અંતિમ ભક્તિ છે. આજે રાજાને ભગવાન તરફથી ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને હવે રાજાને પણ સમજાયું કે દાથી મોટું કંઈ નથી અને જે દાન કરે છે તે ભગવાનને સૌથી વધુ પ્રિય છે. મિત્રો, જે લોકો નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવા આગળ આવે છે તેમના કલ્યાણ માટે ભગવાન હંમેશા પ્રયત્નશીલ રહે છે. આપણા પૂર્વજોએ પણ કહ્યું છે કે પરોપકારાય પુણ્ય ભવતિ, એટલે કે બીજા માટે જીવવું, બીજાની સેવાને પૂજા ગણવી, દાન માટે પોતાનું જીવન સાર્થક કરવું એ સૌથી મોટો પુણ્ય છે.
અને જ્યારે તમે આ કરશો ત્યારે તમે આપોઆપ ભગવાનના પ્રિય ભક્તોમાંના એક બની જશો.